पंचमहाल जिल्लामां 358 ग्राम पंचायतमां ग्राम पंचायतनी चूंटणी योजावानी छे। त्यारे शहेरा तालुकाना तरसंग गाम खाते महिलाओ वच्चे खराखरीनो चूंटणी जंग जाम्यो छे। अहींना लोकोना जणाव्या प्रमाणे ગામમાં વિકાસ નથી થયો અને આવનાર સરપંચ ગામમાં વધુ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરે અને આદર્શ ગામ બનાવે તેવી આશા રાખી રહ્યા છે। પંચમહાલના શહેરા તાલુકામાં 56 ગામોમાં 19 ડિસેમ્બરના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે। શહેરા તાલુકાનું તરસંગ ગામ ખેતી અને પશુપાલન પર નભતું ગામ છે। આ વખતની ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જાણવા માટે અમારા રિપોર્ટર પ્રિતેશ દરજી ગામની મુલાકાતે પહોંચ્યા હતા। અમારે નવા રસ્તાઓ જે રસ્તા બન્યા નથી એ રસ્તા બનવા જોઈએ, આરોગ્ય કેન્દ્ર નથી, આરોગ્ય કેન્દ્ર બનવું જોઈએ જેની જરૂર છે બધાને, અને જે બેરોજગારી છે એ થવું જોઈએ, જે મહિલાઓ બેરોજગાર છે, યુવાનો બેરોજગાર છે એ થવું જોઈએ, શિક્ષણ જે ઉચ્ચ સ્તરનું શિક્ષણ જોઈએ છે એ બી હોવું જોઈએ, પછી પાણીની સમસ્યા છે જે ઉનાળામાં બહુ વધારે પડતી હોય છે એ બી દૂર થવી જોઈએ। આપણા ગામનો સરપંચ શિક્ષિત અને ભણેલ ઘરને હોવો જોઈએ અને સારા હોવા જોઈએ અને બધી જ રીતે ગામનો વિકાસ અને ગામને આગળ વધારી શકે તેવા સરપંચ હોવા જરૂરી છે અને ગામમાં સંગઠન અને એકતા જાળવી રાખે તેવા સરપંચ હોવા જોઈએ અને ગામમાં ગમે તેવી મુશ્કેલી આવે તો ત્યાં ગાડી હાજર આપ રહેવું જોઈએ એ સરપંચની જરૂરી છે, એવા તો સરપંચ હોવા જોઈએ ગામમાં ગમે તે વ્યક્તિ બોલાવે સરપંચને તો સરપંચ તૈયારીમાં ઊભા રહે હાજર એવા સરપંચ હોવા જરૂરી છે અને તેવા સરપંચ આવશે એ મને નક્કી છે। અહીં ઉપસ્થિત મહિલાઓ અને ગામના જાગૃત ગ્રામજનો સાથે ચર્ચા કરતા ગામમાં જોઈએ તેટલો વિકાસ નહીં થવા સાથે આવનાર સરપંચ ગામમાં વધુ વિકાસ કરે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ રોડ રસ્તા અને પાણીની સમસ્યા હલ કરે તેવા સરપંચની પસંદગી કરનાર છે। આ ગામની મહિલાઓને રોજગારી મળે તે માટે ગૃહ ઉદ્યોગ શરૂ કરવામાં આવે અને રોજગારીની તકો ઉપલબ્ધ થાય તેવી આશા પણ રાજ્ય સરકાર પાસે રાખી રહ્યા છે। આ ચૂંટણીમાં બિન અનામત મહિલા સીટ હોવાથી સરપંચની ચૂંટણીમાં મહિલાઓ વચ્ચે ચૂંટણી જંગ ખરાખરીનો જામ્યો છે। રિપોર્ટર પ્રિતેશ દરજી, બુલેટિન ઇન્ડિયા, પંચમહાલ।